હેલો સ્ટુડન્ટ્સ વેલકમ બેક જતીન જતીન તમારું સ્વાગત છે છે મારું નામ પીપલિયા અને આપણે ભણી રહ્યા છીએ બંધારણ ધોરણ આ સેકન્ડ ચેપ્ટર છે આપણે અઢારમાં લેકચર સુધી પહોંચી ચૂક્યા છીએ બહોરના પરમાણુ નમૂના ને આપણે પૂરેપૂરો કરી નાખ્યો છે હવે બસ એની અમુક મર્યાદાઓ બાકી છે તો એ મર્યાદાઓને ધ્યાનથી આપણે ભણી લઈશું અને પછી એનસીઆરટી ના દાખલાઓ ઉપર બોહરના નમૂનાના દાખલાઓ ઉપર આગળ વધશું ઓકે તો ચલો શરૂ કરીએ આ બોહરનો પરમાણુ નમૂનો એ આપણે પૂરેપૂરો ભણી ચૂક્યા છીએ બરાબર એની અંદર સૌથી પહેલા આપણે ભણાતા અભિધારણાઓ ચાર પ્રકારની અભિધારણાઓ હતી એની અંદરના સૂત્રો પછી આપણે એક લિસ્ટ બનાવશું દાખલાઓ ગણશું ત્યારે પછી આપણે જોયા એના મુદ્દાઓ પાંચ એના મુદ્દાઓ હતા એમાં પણ અમુક અમુક સૂત્રો આવેલા હતા આ બંને વસ્તુની ડિસ્કશન કરી હવે એક જે વસ્તુ બાકી છે એ એક સૂત્ર આપણે સમજવાનું બાકી છે અને બીજું એની મર્યાદા સમજવાની બાકી છે આ બે વસ્તુઓ આપણે પૂરી કરીએ એટલે બોહરનો નમૂનો હંડ્રેડ પર્સન્ટ કમ્પ્લીટ થશે અને પછી એના દાખલાઓ તરફ આગળ વધશું ઓકે તો આપણે એક સૂત્રની વાત કરીએ જે સૂત્ર આપણું બાકી છે બોહોરના નમૂનાની અંદર એ સૂત્ર છે ડેલ્ટા ઈ નું હવે તમને યાદ હશે એક ડેલ્ટા ઈ નું સૂત્ર તો આપણે જોઈ ચૂક્યા છીએ એ એકચ્યુઅલી આવૃત્તિનું સૂત્ર હતું બોહરનો આવૃત્તિ નમૂનો બરાબર એનું સૂત્ર હતું ડેલ્ટા ઈ અપોન એચ એક રીતના હું એમ કહું તો ડેલ્ટા ઈ ઇઝ ઇક્વલ ટુ એચ મ્યુ ઉપરથી આ સૂત્ર આવેલું હતું આ તો આપણને ખબર જ છે તો અહીંયા તમે મને શાંતિથી વિચારો કે ડેલ્ટા ઈ નો મતલબ શું થાય ડેલ્ટા ઈ નો મતલબ થશે બે જુદા જુદા ઉર્જા વચ્ચેનો તફાવત ઇન શોર્ટ ઈ ટુ માઇનસ ઈ વન આપણે આપણે બરાબર રીતના જો લખવું હોય ને તો એવી રીતના લખી શકીએ માઇનસ ઇ ફાઈનલ માઇનસ ઇનિશિયલ આપણને ખબર છે કે ઇલેક્ટ્રોન એક કક્ષામાંથી બીજી કક્ષામાં કૂદકા મારવાના છે આપણે એને સંક્રાંતિ નામ આપશું દાખલા તરીકે આવા આવી રીતે આપણે પરમાણુની રચના કરીએ સપોઝ કોઈ ઇલેક્ટ્રોન અહીંયા પહેલી કક્ષાની અંદર હાજર છે અને જો તેમને કંઈ ઉર્જા આપવામાં આવે અને આ ઇલેક્ટ્રોન ડાયરેક્ટ કૂદકો મારીને ત્રીજા નંબરની કક્ષામાં પહોંચી ગયો તો તમને કોઈ પૂછે કે આ દરમિયાન ડેલ્ટા ઈ કેટલો થાય એટલે કે ઊર્જામાં ફેરફાર કેટલો થાય વિચારો ઇલેક્ટ્રોન પેલા પહેલી કક્ષામાં હતો એનો મતલબ એની ત્યારની ઊર્જા એટલે આપણે એને કહીશું ઈ વન ઇવનનું સૂત્ર આપણને બહુ સારી રીતે ખબર છે આપણે આનું સૂત્ર લખી શકીએ છીએ કે માઇનસ આર એચ અપોન એન સ્ક્વેર યાદ કરો હાઇડ્રોજન છે તો આર એચ વન અપોન એન સ્ક્વેર આવું લખતા કે નહીં તો એને આવી રીતે લખી શકું માઇનસ આર એચ અપોન એન સ્કવેર એન ની જગ્યા એક લઈ લો મારીને હવે આ ત્રીજી કક્ષામાં ચાલ્યો ગયો છે તો અહીંયા ઉર્જા હવે ત્રીજી કક્ષાના જેટલી ઊર્જા થઈ જશે ત્રીજી કક્ષાની ઊર્જા જો મારે ગણવી હોય તો એનું સૂત્ર હું આવું લખી શકું છું માઇનસ આર એચ અપોન એન ફરીથી પણ અહીંયા એન ની જગ્યાએ ત્રણ આવશે કે આ બંનેનો ઉર્જા તફાવત કેટલો થાય તો તમે સિમ્પલી કહી શકો છો કે આ ઈ થ્રીનું જેટલું પણ વેલ્યુ આવે એમાંથી ઈ વન ને બાદ કરી નાખવાનો તમારે સમજો છો બરાબર એનો મતલબ આ બંનેનો તફાવત જેટલો થશે ડેલ્ટા ઇ બરાબર એક રીતના ઈ થ્રી માઇનસ ઈ વન આપણે લખી શકીએ બરાબર તો અહીંયા તમે ઈ થ્રીની વેલ્યુ કંઈક શોધો ઈ વન ની વેલ્યુ શોધો કંઈક તો મૂલ્ય મળશે અને આ બંને મૂલ્યને આની અંદર મૂકી દેવાના તો સિમ્પલ એવું ડેલ્ટા ઇ નું સૂત્ર છે અને આપણે એક્સપાન્ડ કરીને થોડુંક મોટું કરીને પણ સમજી લઈશું અને બરાબર યાદ રાખજો કે આ ઇલેક્ટ્રોન કૂદકો મારીને એક કક્ષામાંથી બીજી કક્ષામાં જાય એને આપણે ઇલેક્ટ્રોનની સંક્રાંતિ તરીકે ઓળખીશું અથવા ઘણી વાર સંક્રમણ તરીકે પણ ઓળખવામાં આવે છે ઇલેક્ટ્રોનનું સંક્રમણ તો હવે આપણે આને રિલેટેડ જે સૂત્ર છે એ બરાબર રીતે લખી નાખીએ જુઓ અહીંયા મુદ્દો પાડીને બરાબર સુવ્યવસ્થિત રીતે અહીંયા લખીએ કે જો હાઇડ્રોજન પરમાણુમાં કોઈ ઇલેક્ટ્રોન એન આઈ कक्षामાથી एनएफ कक्षसमा कूदકો મારે અથવા તો સંક્રમણ પામે ત્યારે ઊર્જામાં થતા ફેરફાર ઊર્જામાં થતા ફેરફાર એટલે કે ડેલ્ટા ઈ નું સૂત્ર આપણે નીચે મુજબ લખી સકીએ છીએ ડેલ્ટા સૂત્ર કઈક આવી રીતે આપણે લખશું સૌથી પહેલા ડેલ્ટા ઈ બરાબર ઈ એફ માઇનસ માઇનસ પ્રારંભિક બંનેની ઉર્જાની બાદ બાકી કરવાની હવે આપણે ઈ એફ ની વેલ્યુ પણ સરખી રીતે જાણીએ જ છીએ તો એની વેલ્યુ આની અંદર મૂકી દઈએ ઈ એફ ની વેલ્યુ થશે માઇનસ આર એચ એકના છેદમાં એન સ્કવેર એટલે આપણે અહીંયા લખશું ડાયરેક્ટલી છેદમાં એનએફ સ્કવેર માઇનસની નિશાની હવે આપણે ઈ ની વેલ્યુ મૂકીએ તો આપણે લખી શકશું માઇનસ આર એચ ના છેદમાં એનઆઈ નો સ્કવેર સમજાણું હવે આ માઇનસ માઇનસ પ્લસમાં કન્વર્ટ થઈ જશે એનો મતલબ હવે તમે આવી રીતે સૂત્ર લખી શકો છો ડેલ્ટા ઈ બરાબર તમારે એનઆઈ ને આગળ લઈ લેવો પડશે તો આપણે અહીંયા લખશું આર એચ ના છેદમાં એનઆઈ સ્કવેર માઇનસ આર એચ ના તમને તો આ આવી રીતે ઇનિશિયલ આગળ આવતો રહ્યો માઇનસ માઇનસ પ્લસ કરીને હવે આની અંદરથી હજી તમે જો આર એચ આર એચ ને સામાન્ય તરીકે કોમનલી બહાર કાઢી નાખો તો જો સૂત્ર કેવું મોડિફાઈડ થઈ છે ડેલ્ટા ઇ બરાબર આર એચ સામાન્ય કાઢી નાખું તો કાઉસમાં વધશે વોન અપોન એનઆઈ સ્કવેર માઇનસ વન અપોન એનએફ સ્ક્ર મતલબ જ્યાંથી શરૂઆત થઈ હતી દાખલા તરીકે પહેલી કક્ષામાંથી કૂદકો મારીને ત્રીજી કક્ષામાં જાય છે તો જ્યાંથી શરૂઆત થઈ હતી એને આગળ લખવાનું અને અંતિમ કક્ષા પાછળ લખવાની એકનો વર્ગ માઇનસ ત્રણ નો વર્ગ એવી રીતે ઓકે તો અહીંયા આવી રીતે આ આપણું ફાઇનલી સૂત્ર બનશે અહીંયા સાઈડમાં આર એચની વેલ્યુ પણ આપણને બહુ સારી રીતે ખબર છે લખી નાખીએ કે જ્યાં આર એચ એટલે રીડબર્ગનો નો અચડાંક થાય બે પોઈન્ટ અઢાર ગુણ્યા દસ માઇનસ અઢાર અને આની વેલ્યુ જૂલમાં આવશે સમજાણું તો ચલો આ આપણું ફાઈનલ સૂત્ર જે આપણે યાદ રાખવાનું છે હું તમને ઘણા બધા સૂત્રો યાદ નહીં રખાવું તમારે બસ આ એક સૂત્ર ઉપર ફોકસ કરવાનું છે આ એક સૂત્ર ઉપર જો ફોકસ કરશો તો બરાબર રીતે તમને બધી વસ્તુ આવડી જશે અને ખાસ આ સૂત્ર માત્ર હાઇડ્રોજન પરમાણુ માટે જ લાગુ પડે છે જો તમે હાઇડ્રોજનની જગ્યાએ એક ઇલેક્ટ્રોન ધરાવતો કોઈ બેરેલિયમ લિથિયમ એવો કોઈ લઈ લેશો તો આપણને ખબર છે કે આ સૂત્રની અંદર જ્યાં અહીંયા અલગથી લખી નાખીએ અન્ય સૂત્ર માટે ડેલ્ટા ઈ બરાબર થશે આર એચ બરાબર આ નોર્મલ સૂત્ર છે અપોન એનઆઈ સ્ક્વેર માઇનસ અપોન એનએફ સ્કવેર આ હાઇડ્રોજન પરમાણુનું સૂત્ર છે હવે તમને ખબર છે કે અન્ય કોઈ તત્વો માટેના એનર્જી નું સૂત્ર એ આવું થતું હતું તો બસ તમારે અંશમાં ઉમેરવાનો છે એનો મતલબ તમે અહીંયા જ્યાં એક છે ત્યાં ઝેડ સ્ક્વેર ઝેડ સ્ક્વેર લગાવી શકો છો બરાબર અને આ ઝેડ સ્ક્વેરને તમે સામાન્ય તરીકે આગળ પણ લઈ શકો છો એટલે કે ડેલ્ટા ઈ બરાબર આપણે લખી શકીએ આર એચ અને અંદર આપણે ફરીથી લખી માઇનસ વનઅપોન એનએફ સ્કવેર ઓકે તો આ સૂત્ર છે એ અન્ય પરમાણુઓ માટે લાગુ પાડી શકે એક ઇલેક્ટ્રોન ધરાવતા એક ઇલેક્ટ્રોન ધરાવતા અન્ય આયનો કે પરમાણુ માટે બરાબર હાઈડ્રોજન પરમાણુ અને અન્ય ચલો રીતે હવે આપણે ડેલ્ટા ઈ સિવાય ક્યારેક ક્યારેક તમને લેમડા શોધવાનું પણ પૂછે ક્યારેક તમને આવૃત્તિ શોધવાનું પણ પૂછે ક્યારેક તમને આવૃત્તિ સોરી તરંગ સંખ્યા શોધવાનું પણ પૂછે તો આ ત્રણ વસ્તુ ક્યાંથી મળશે હવે એના માટે કોઈ અલગ સૂત્ર યાદ ન રાખવાના હોય તમે ડેલ્ટા ઇ માંથી આ બધાને મેળવી શકો છો એ તો તમને ખબર જ છે આપણે માત્ર હાઇડ્રોજન પરમાણુ માટેના સૂત્રો લખીએ છીએ બીજા કોઈના સૂત્ર નહીં લખીએ તો આપણે લખીએ હાઇડ્રોજન પરમાણુ માટે ઇલેક્ટ્રોન સંક્રમણ દરમિયાન તરંગ લંબાઈ આવૃત્તિ અને તરંગ સંખ્યા ના સૂત્રો હવે હાઇડ્રોજન પરમાણુ માટેનું જે મેર માઇનસ વનઅપોન એનએફ સ્કવેર જોજો માત્ર હાઇડ્રોજન પરમાણુ માટેની જ વાત ચાલે છે આમાં તમને કોઈ એમ પૂછે કે ભાઈ આ સંક્રમણ દરમિયાન લેમડા તરંગ લંબાઈ કેટલો છે એ શોધો તો ભાઈ આપણે ઈઝીલી ખબર પડી શકે છે કે ડેલ્ટા ઈ છે ત્યાં જો હું અપોન લેમડા મૂકી દઉં સમજો છો ડેલ્ટા ઈ ની જગ્યાએ તો મને લેમડા કરતા બનવાની શક્યતા મળી શકે છે લેમડાની ઓકે તો જુઓ બરાબર આપણે અહીંયા શું કરી શકીએ છીએ આપણે આ જ સૂત્રની અંદર ડેલ્ટા ઈ ની જગ્યાએ આપણે શું કરશું એચ સી અપોન લેમડા મૂકી દેશું સી અપોન લેમડા ઇઝ ઇક્વલ ટુ આર એચ આ બાજુનું એમનેપોન એનઆઈ સ્કવેર માઇનસ વન અપોન એનએફ સ્ક્વેર થઈ ગયું હવે જો તમારે લેમડા શોધવો હોય તો એક કામ કરો ઉપરનો જે અંશ છે એને સામેની સાઈડ લઈ જાઓ મતલબ આ એચ સામેની સાઈડ જાય તો છેદમાં આવી જશે ઓકે તો આ એચસીને અહીંથી હટાવી દો ત્યાં એક મૂકી દો અને અહીંયા છેદમાં એચસી મૂકી દો લો એકદમ સિમ્પલ થઈ ગયું અને પછી તમે શાંતિથી ગણતરી કરો તો તમને લેમડા મળી જશે એકચ્યુલી મળશે વન અપોન લેમડા પછી એનો વ્યસ્ત કરી નાખવાનો પણ તમારે એક નવું સૂત્ર તો ગોખવાની જરૂર નથી ને સમજો છો આપણા માટે એકદમ ઈઝી થઈ જશે તો ચાલો આ સૂત્ર ઉપરથી આપણને મળે બીજી વસ્તુ કે આપણને તરંગ સંખ્યા કદાચ પૂછી હોય તો તરંગ સંખ્યા ઇક્વલ ટુ વન અપોન લેમડા થાય કે નહીં યાદ કરો તરંગ સંખ્યા નું સૂત્ર વન અપોન લેમડા થાય તો તમે આ વન અપોન લેમડાની જગ્યાએ જ ડાયરેક્ટલી તરંગ સંખ્યા લખી શકો છો તો જો નવા સૂત્રની કઈ જરૂર જરૂર જ નથી તો તરંગ સંખ્યા બધા મૂલ્યો આપણને ખબર જ છે અચળાંકના તો એ ડાયરેક્ટલી ગોખવાના નથી સૂત્ર બસ યાદ રાખો એટલે તમારું કામ થયા રાખે તો આપણું આ સેકન્ડ સૂત્ર એ તરંગ સંખ્યા શોધવાનું સૂત્ર થઈ ગયું સમજ પડી હવે આપણે કરીએ આવૃત્તિની વાત તો મારે જો આવૃત્તિ જોતી હોય તો આપણે આવૃત્તિ એનું સૂત્ર લખીએ તો અહીંયા સાઈડમાં લખું છું આપણું સૂત્ર થાય ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ એચ મ્યુ તો આ જે ડેલ્ટા ઇ છે એની જગ્યાએ જો તમે એચ મ્યુ લખો તો એમાંથી આવૃત્તિ મળશે ને તો જુઓ સૂત્ર ફરીથી આપણે લખીએ આ ડેલ્ટા ઈ છે એની જગ્યાએ હું એચ સી લખી નાખું સોરી એચ મ્યુ લખી નાખું બરાબર પહેલા નંબરના સૂત્રને મેં ડાયરેક્ટ અહીંયા લખ્યું છે માત્ર ડેલ્ટા ઇ ની જગ્યાએ એચ મ્યુ કરી નાખ્યું છે હવે આની અંદરથી તમે આવૃત્તિને કરતા બનાવો એટલે કે એચને સામેની સાઈડ લઈ જવો પડશે છેદમાં બરાબર તો એચને હું અહીંથી હટાવી દઉં અને સામેની સાઈડ છેદમાં લઈ જાઉં તો આ વખતે મારું સૂત્ર આવું બનશે સમજાણું તો આ કોઈ પણ સૂત્ર બરાબર ગોખવાની કોઈ જરૂર જ નથી તમે ડાયરેક્ટ માત્ર એક ને એક ડેલ્ટા ઇ નું સૂત્ર યાદ રાખો એટલે બધા સૂત્ર યાદ રહીએ ડેલ્ટા ઈ ની જગ્યાએ એચ સી એ પણ લેમડા મૂકી શકાય ડેલ્ટા ઇ ની જગ્યાએ એચ મ્યુ મૂકી શકાય બધી વસ્તુ તમને ઓટોમેટિક મળતી જશે તો આ થયા એના સૂત્રો જે આપણે સંક્રમણના દાખલાઓ દાખલાઓ યાદ રાખજો આના જ આવવાના છે મોટા ભાગના દાખલા દાખલા આ સિસ્ટમના આવવાના છે આવી રીતે જ્યારે ગણશો એટલે ડેલ્ટા અમુક વાર પ્લસમાં મળશે અમુક વાર માઇનસમાં મળશે હવે આનું નોલેજ તો તમને હોવું જ જોઈએ બરાબર જો હું નીચી કક્ષામાંથી નીચી કક્ષામાંથી ઊંચી કક્ષામાં સંક્રમણ કરું ઊંચી કક્ષામાં સંક્રમણ બરાબર સાંભળજો ફોર એક્ઝામ્પલ નીચી કક્ષા એટલે ફર્સ્ટ કક્ષા છે બરાબર એન ઇક્વલ ટુ વન રાખીએ એન ઇક્વલ ટુ વન એમાંથી હું કોઈ ઊંચી કક્ષા એન ઇક્વલ ટુ ચારમાં સંક્રમણ કરું આવું તો જ થાય જો ઉર્જાનું શોષણ થાય સમજો છો નીચેથી ઉપર તો તો જ જઈ શકાય જો ઉર્જાનું શોષણ થાય અને આપણને ખબર છે કે ઉર્જાનું શોષણ એટલે કે પ્લસ થશે આવી સિચ્યુએશનમાં વિચારો તો આ તમારો એનઆઈ કહેવાય અને આ તમારો ચાર વાળો એનએફ કહેવાય તો જ્યારે જ્યારે તમારો એનએફ એ એન આઈ કરતા મોટો હોય ત્યારે આપણે એવું કહી શકીએ છીએ કે ઉષ્માનું શોષણ થઈ ગયું હશે ઉષ્મા શોષણ પામી હશે અને આવી સિચ્યુએશનમાં કોઈ પણ દાખલો ગણો ને એટલે ડેલ્ટા ઈ નું મૂલ્ય ધન મળશે તમને પોઝિટિવ મળશે સમજાણું તમને ઉષ્માનું શોષણ એટલે કે પ્લસ મળે હવે આનાથી ઊંધી વસ્તુ પણ આપણે બોલી શકીએ છીએ બીજી વસ્તુ વિચારો કે કદાચ એવું પણ આપણે દાખલાઓ આવશે કે કોઈ ઊંચી કક્ષામાંથી તમે નીચી કક્ષામાં સંક્રમણ કરવાનું થાય નીચી કક્ષામાં સંક્રમણ એટલે કે કૂદકો મારવાનો થાય બરાબર સપોઝ આપણે એક દાખલાનું એક્ઝામ્પલ લઈ લઈએ દાખલા તરીકે કોઈ ઊંચી કક્ષા છે એન બરાબર ત્રણની અને એમાંથી કૂદકો મારીને આ લોકો એન બરાબર બે માં ઇલેક્ટ્રોન કૂદકો મારે છે એવું તમે સમજી લો બરાબર તો શું થશે તો આવી સિચ્યુએશનમાં બરાબર જોજો આ તમારો એન બરાબર ત્રણ છે એ ઇનિશિયલ સ્ટાર્ટિંગ પોઈન્ટ થશે અને એફ એટલે કે અંતિમ બે કક્ષા થશે અહીંયા શું થયું અહીંયા તમારો એન આઈ મોટો થયો એન એફ કરતા બરાબર અને એનો મતલબ ઉપરથી નીચે આવ્યો ઉપરથી નીચે આવે તો એક રીતના ઉત્સર્જન થાય ઉર્જાનું શું થશે ઉત્સર્જન થશે એટલે કે અહીંયા એક રીતના ઉષ્મા ઉત્સર્જિત થશે બરાબર ઉત્સર્જિત અને ઉષ્મા ઉત્સર્જિત થાય અને જો તમે આનો દાખલો ગણશો તો તમને ખબર પડશે કે એનો ડેલ્ટા ઈ કેવો મળશે આનો ડેલ્ટા ઈ ઋણ મળશે આવી રીતે તો જો દાખલા ગણશો એટલે ખબર પડી જશે શું ધન મળશે શું ઋણ મળશે પણ એમસીક્યુ માં કદાચ પૂછાય તો આપણે આ રીતે નોંધ કરી દીધી ઓકે ચલો આ બધા સૂત્રોની વાત થઈ ગયા બાદ આપણે બોહરના નમૂનામાં છેલ્લો ટોપિક જોવાનો છે યાદ કરી લો બોહરના નમૂનામાં પહેલા આપણે અભિધારણાઓ જોઈ ગયા ચાર હતી ત્યારબાદ એના મુખ્ય મુદ્દાઓ પાંચ હતા એ પણ જોઈ ગયા હવે વારો આવે છે એની મર્યાદાઓનો બોહરનો નમૂનો હજી કંઈક સમજાવી નથી શકતો એ કઈ વસ્તુ નથી સમજાવી શકતો એની આપણે વાત કરવાની છે તો બોહરના પરમાણવીય નમૂનાની મર્યાદાઓ જોઈએ કેટલી છે ચાર થી પાંચ મર્યાદાઓ આપણે સમજવાની છે આ મર્યાદાઓને તમારે શોર્ટકટમાં યાદ રાખવી હોય તો આપણે યાદ રાખી શકીએ છીએ ટોટલ ચાર મર્યાદાઓ આપણે અહીંયા જોવાની છે બરાબર એને શોર્ટકટમાં યાદ રાખો સૌથી પહેલા તો ડબલેટ વિશેની કોઈ પણ માહિતી આપતો નથી ડબ્લેટ શું હોય છે એ આપણે જોઈ લેશું બીજું એક ઝીમેન અસર છે ઝીમેન અસરની માહિતી નથી આપતો સ્ટાર્ક અસર ની માહિતી નથી આપતો અને જ્યારે પરમાણુમાંથી અણુ બને ત્યારે સ્પેક્ટ્રમ કેવો હોય એની પણ માહિતી નથી આપતો તો શોર્ટકટમાં યાદ રાખી શકાય કે ડબ્લેટ અસર ડબલેટ ઝીમેન અસર સ્ટાર્ક અસર આવી રીતે યાદ મતલબ

દાખલા તરીકે અહીંયા જો તમે બરાબર રીતે આ રેખાને તમે જોશો ને આ ગ્રીન કલરની રેખાને બાકી બધી રેખાઓ કરતા આ રેખા સમથિંગ કંઈક ડિફરન્ટ લાગે મને એવું લાગે છે કે અહીંયા બે રેખાઓ એકદમ નજીક નજીક આવેલી છે તો આને આપણે કહીશું ડબલેટની સિચ્યુએશન આ ડબલેટ કેવી રીતે આવ્યું એ આપણને ખબર નથી પડી શકતી બરાબર બોહોરના નમૂના દ્વારા ડબલેટની સિચ્યુએશન આપણે સમજી શકતા નથી એક બીજી વાત છે ઝીમેન અસરની વાત હવે ઝીમેન અસર એટલે શું તમે એ પણ સમજી લો કોઈ પણ હાઇડ્રોજન કે ગમે તે પરમાણુનો પરમાણુ વર્ણપટ જ્યારે જોવામાં આવે છે ત્યારે નોર્મલી આવો દેખાતો હોય છે ફોર એક્ઝામ્પલ એક પીળા રંગની સીધી રેખા વર્ણપટ સ્વરૂપે દેખાય હવે જો હું આના ઉપર ચુંબકીય ક્ષેત્ર આપાત કરું મતલબ આ આ સિચ્યુએશનમાં આજુબાજુ ચુંબક ગોઠવી દઉં તો છે ને એનો સ્પેક્ટ્રમ ફેલાઈ જશે એનો સ્પેક્ટ્રમ કંઈક આવો થઈ જશે મતલબ પહેલા હતી એક લાઈન પણ ચુંબક અસર ચુંબકીય અસર નાખ્યા બાદ એ આવો થઈ ગયો છે એની સ્પેક્ટ્રમ ફેલાઈ ગઈ આને આપણે કહેશું ઝીમેન ઇફેક્ટ ઝી મેન અસર તો આ ઝીમેન અસર શા માટે થઈ આ સ્પેક્ટ્રમ એક ના ત્રણ શા માટે થઈ ગયા એ બોહરનો વર્ણપટ સમજાવ બોહરનો નિયમ સમજાવી શકતો નથી ખબર પડી તમને આવી રીતે આ બે નમૂના થઈ ગયા સેમ ટુ સેમ ચુંબકીય ક્ષેત્રની જગ્યાએ જો તમે વિદ્યુતીય ક્ષેત્ર આપાત કરશો ને તો પણ આ જે લાઈન છે એ સ્પ્લીટ થાય છે એટલે કે ડબલ થાય છે ફોર એક્ઝામ્પલ આ એક સ્પેક્ટ્રમ છે બ્લુ કલરનો એની અંદર જો તમે ચુંબકીય ક્ષેત્ર આપાત કરશો તો આ એક લાઇન ચાર લાઇનમાં સ્પ્લીટ થાય છે એટલે કે આપણે ભાષામાં ફેલાઈ જાય છે બરાબર તો આને કહીશું આપણે ચુંબકીય ક્ષેત્રની અસરને સ્ટાર્ક ઇફેક્ટ સ્ટાર્ક અસર તો આ સ્ટાર્ક અસર શા માટે થઈ એ પણ બોહરનો નમૂનો સમજાવી નથી શકતો બરાબર ત્રણ વસ્તુ થઈ તો હજી એક વસ્તુ છે નોર્મલી પરમાણુ પરમાણુ જ્યારે ભેગા થઈને અણુ બનાવતા હોય ને બે પરમાણુઓ આવી રીતે ભેગા થઈને અણુ બનાવતા હોય ત્યારે એના સ્પેક્ટ્રમમાં શું ફેરફાર આવે એના વિશે પણ માહિતી નથી આપતો ભાઈ એ તો ખબર જ નહીં પડે ને કારણ સિમ્પલ લોજિક છે બોહરનો જે નમૂનો હતો એ તો એક જ ઇલેક્ટ્રોન માટે હતો તો અહીંયા તો જુઓ બે ઇલેક્ટ્રોન થઈ જાય તો બે ઇલેક્ટ્રોન માટે બોહોરનો નમૂનો કંઈ પણ આપણને દર્શાવતો નથી લિમિટેશન છે કે લે ઇલેક્ટ્રોન નોલેજ ઇલેક્ટ્રોન કોઈ પણ બોલો સમજાઈ ગયું તમને આ ચારે ચાર વસ્તુનો મિનિંગ ડબલેટ ઝીમેન અસર સ્ટાર્ક અસર અને પરમાણુમાંથી અણુ આની માહિતી આપણે એની મર્યાદાઓ થશે લખી નાખીએ બરાબર રીતે આને લખો પહેલા મુદ્દાની અંદર અદ્યતન સ્પેક્ટ્રોસ્કોપિક સ્પેક્ટ્રોસ્કોપિક પદ્ધતિઓ વડે હાઇડ્રોજન પરમાણુ ના વર્ણપટમાં ડબલેટ રેખાઓ ડબલેટ રેખાઓ ડબલેટ રેખાઓનો મતલબ શું થશે એ પણ લખી નાખીએ એનો મતલબ થશે ખૂબ જ નજીક ગોઠવાયેલી ખૂબ જ નજીક ગોઠવાયેલી રેખાઓ આપણે એને કહીશું ડબલેટ રેખાઓ તો આ સ્પેક્ટ્રોસ્કોપિક પદ્ધતિઓ વડે હાઇડ્રોજન વર્ણપટના ડબલેટ રેખાઓ વિશે સમજૂતી મળતી નથી समजुती मरती नहीं आ येनी पहली मर्यादा આપણે કહી સકીએ છીએ ચલો ત્યાર બાદ આપણે સેકન્ડ મર્યાદા ઉપર જોઈએ ચુંબકીય ક્ષેત્ર વાળી આપણે લખીએ ઝીમેન અસર વાળી બોહરનો સિદ્ધાંત બોહર નો સિદ્ધાંત ચુંબકીય ક્ષેત્ર ની હાજરીમાં ચુંબકીય ક્ષેત્ર ની હાજરીમાં થતા વર્ણપટ રેખાઓના વિપાટન થઈ જવા આકૃતિમાં જોયું તો અહીંયા લખીએ સ્પ્લિટિંગ અથવા તો સ્પ્લિટ મતલબ ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં વર્ણપટ રેખાઓનું જે સ્પ્લિટિંગ વિપાટન થવાની ઘટના છે ને સમજાવી શકતો નથી વિપાટનને વિપાટન છે એને સ્પેશિયલી યાદ રાખજો એને કહેવામાં આવે છે ઝીમેન અસર તો ઇન શોર્ટ તમે એવું પણ બોલી શકો છો ઝીમેન અસર એને સમજાવી શકતો નથી ઓકે આ આપણું સેકન્ડ થયું હજી આપણે ત્રીજું જોઈએ ત્રીજું સેમ ટુ સેમ અ વિદ્યુત્ય ક્ષેત્ર ની વાત કરીએ તો આજ વસ્તુ ફરીથી લખીએ કે બોહર નો સિદ્ધાંત વિદ્યુત્ય ક્ષેત્ર ની હાજરી માં વિદ્યુત્ય ક્ષેત્ર ની હાજરી માં વર્ણપટ રેખાઓ નું વિપાટન વર્ણપટ રેખાઓ નું વિપાટન ની સમજુતી આપતું હતું સમજૂતી આપતું નથી અને વિદ્યુતીય ક્ષેત્રની અંદર જે વિપાટન થાય છે એને આપણે નામ આપશું સ્ટાર્ક અસર ઇનશોર્ટ સ્ટાર્ક અસર વિશે પણ નોલેજ આપતો નથી ચોથું છે તે પરમાણુ માંથી અણુ બને પરમાણુઓની રાસાયણિક બંધથી જોડાઈને રાસાયણિક બંધથી જોડાઈને અણુ બનવાની ક્ષમતા અણુ બનવાની ક્ષમતા સમજાવી શકતો નથી ઇન શોર્ટ આ નિયમ માત્ર એક ઇલેક્ટ્રોન માટે જ લાગુ પડે છે એક ઇલેક્ટ્રોનથી વધારે ઇલેક્ટ્રોન માટે એ કમ્ફર્ટેબલ નથી તો આ પાંચમું પણ આપણે લખી નાખીએ આ નિયમ હાઇડ્રોજન સિવાય ના એક થી વધારે ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુઓ ના વર્ણપટને સમજાવી શકતો નથી સમજાવી શકતો નથી દાખલા તરીકે એકથી વધારે એટલે વિચારો આપણે હિલિયમનું એક્ઝામ્પલ લઈએ દાખલા તરીકે હિલિયમ માં બે ઇલેક્ટ્રોન છે તેના વર્ણપટને આ નિયમથી સમજૂતી મળતી નથી સમજૂતી મળતી નથી તો ફાઈનલી આ નિયમ અહીંયા પૂરો થાય છે આપણે પાંચ મર્યાદાઓ પણ બરાબર રીતે જોઈ લીધી બોહરના નિયમને રિલેટેડ બધી વાતો થઈ ગઈ હવે આપણે એના દાખલાઓની ચર્ચા કરશું એનસીઆરટી સૌથી પહેલા ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલાઓને પૂરા કરશું પેલા સૂત્રનું એક લિસ્ટ પણ બનાવશું અને પછી દાખલાઓ ચાલુ કરશું એનસીઆરટીના દાખલા ગણતા પહેલા હવે આપણે સૌથી ઇમ્પોર્ટન્ટ એવા સૂત્રોનું લિસ્ટ બનાવીએ અગત્યના સૂત્રો બોહરના નિયમ માટે જ આપણે આ સૂત્રોનું એક લિસ્ટ બનાવી નાખીએ જો સૌથી પહેલા આપણે બોહરનો નિયમ ભણતા હતા તો એની અંદર પહેલું સૂત્ર જે ઇમ્પોર્ટન્ટ આવતું હતું એ હતું ડેલ્ટા ઈ ઇઝ ઇક્વલ ટુ એચ મ્યુ જો વાળું ઉર્જાના તફાવતનું તો આ સૂત્ર તો બધાને ખબર જ છે નોર્મલી આપણે બોલતા જ હતા ઈ ઇઝ ઇક્વલ ટુ એચ મ્યુ બરાબર અને E ઇઝ ઇક્વલ ટુ એચ સી અપોન લેમડા આ તો આપણને બધાને ખબર જ છે તો આ વખતે આપણે ઉર્જાના તફાવતની વાત કરતા હોય તો ડેલ્ટા ઇ ઇઝ ઇક્વલ ટુ એચમ્યુ અને ડેલ્ટા ઇ ઇઝ ટુ એચ સી અપોન લેમડા આપણે આને કહી શકીએ અને જે ડેલ્ટા ઇ ઇઝ ઇક્વલ ટુ એચમ્યુ છે એ બોહોરના આવૃત્તિ નિયમમાંથી આવેલું છે બોહરનો આવૃત્તિ નિયમ થિયરી આપણે બરાબર ભણેલા જ છીએ એની અંદર આ બધી ચર્ચા થઈ ચૂકી છે તો આ પહેલું સૂત્ર આપણે ધ્યાનમાં લેશું બીજું આપણે કોણીય વેગમાનને રિલેટેડ પણ સૂત્રો એક આપણે ભણી ગયા કોણીય વેગમાન એટલે કે એમ વી આર ઇઝ ઇક્વલ ટુ શું થાય છે તો આપણે અહીંયા લખતા હતા એન એચ અપોન ટુ પાય જ્યાં આ એન છે એ કક્ષા દર્શાવે છે આ એન મોસ્ટ ઓફલી શોધવાનું આવે તમારે જો એનનું મૂલ્ય બે મળે તો સમજો બીજી કક્ષામાં ઇલેક્ટ્રોન ફરતો હશે એન નું મૂલ્ય પાંચ આવે તો પાંચમી કક્ષામાં ઇલેક્ટ્રોન ફરતો હશે

આપણે ડબલ ડબલ સૂત્ર ગોખવા નથી આપણે ઓવરઓલ બધાને લાગુ પડતું હોય ને એવું સૂત્ર જોઈએ તો આપણે યાદ રાખજો છેદમાં મૂકી દેવાનું એટલે કે પરમાણુ ક્રમાંક આ સૂત્ર હાઇડ્રોજન માટે લાગુ પડે હિલિયમ લિથિયમ બધા માટે લાગુ પડે ઓકે અહીંયા એ ઝીરો એ ઝીરો જો યાદ ન રાખવું હોય તો ડાયરેક્ટલી તમે બાવન પોઈન્ટ નવ યાદ રાખો કઈ વાંધો નહીં અને આ તમને પીકોમીટર ની અંદર મળશે તો આ કક્ષાની ત્રિજ્યા થશે આર એન બરાબર એન સ્ક્વેર ના છેદમાં ઝેડ ગુણ્યા બાવન પોઈન્ટ નવ સમજાઈ ગયું આવી રીતે દરેક ની અંદર આ સૂત્ર લાગુ પડી શકે સિમિલર ચોથું સૂત્ર આપણે ઉર્જાનું આપણે લઈએ બરાબર કક્ષા માના ઇલેક્ટ્રોન ની ઉર્જા ની વાત કરીએ તો નોર્મલી આપણું સૂત્ર કઈક આવું હતું ઈ એન બરાબર માઇનસ આર એચ અપોન એન સ્ક્વેર પેલા આપણે આવી રીતના સૂત્ર લખતા હતા વન અપોન એન સ્ક્વેર જેટલું પણ આ સૂત્ર માત્ર હાઇડ્રોજનનું નું હતું જો બધા માટે તમારે ફેરવવું હોય ને તો આપણે આવું લખી શકીએ રીડબર્ગના અચળાંકનું મૂલ્ય લખી નાખવાનું અને આ વસ્તુ તમને ઝૂલ યુનિટની અંદર ઉર્જા બતાવશે અમુક અમુક દાખલાઓ મોસ્ટ ઓફલી આવશે જેમાં બાદ જગ્યાએ ઇલેક્ટ્રોન વોલ્ટ પણ મૂકવાના થશે તો આપણે પછી એનું કન્વર્ઝેશન જોઈ લેશું પણ યાદ એક જ સૂત્ર રાખવાનું ડબલ ડબલ ટ્રિપલ ટ્રિપલ ગોખવાની જરૂર નથી આ ચોથું સૂત્ર યાદ રાખો ઉર્જાનું એના પછી પાંચમું સૂત્ર આપણે સંક્રમણ આધારિત લઈ લઈએ બરાબર ઇલેક્ટ્રોનના સંક્રમણથી જે ઊર્જાનો ફેરફાર થાય છે ડેલ્ટા ઈ એનું સૂત્ર હવે ડેલ્ટા ઈ ઉર્જાના સંક્રમણનું સૂત્ર લખીએ તો ઈ એફ માઇનસ ઈ આઈ લખી શકીએ ઇએફ દાખલા તરીકે કોઈ ઇલેક્ટ્રોન છે એ પહેલી કક્ષામાંથી છઠ્ઠી કક્ષામાં કૂદકો મારે છે તો આ તમારો એનઆઈ થશે આ તમારો ફાઈનલ એફ થશે તો આનો મતલબ એમ થયો તમારે ઊર્જા ઈ સિક્સ માઇનસ ઈ વનની લખવાની છે સમજાણું અને આ ઇ સિક્સ ક્યાંથી મળશે તો ઇ સિક્સ તમને આ સૂત્ર ઉપરથી મળી જશે બરાબર અથવા તો આપણી પાસે એક શોર્ટકટ સૂત્ર જ છે ડાયરેક્ટલી એ વાપરી રાખો ડબલ મહેનત કરવાની કંઈ જરૂર જ નથી તો જો ઇએફ અને ઇ આઈ બંનેની વેલ્યુ એક સાથે આપણે મૂકી દઈએ

આ સૂત્ર એનું ડેલ્ટા E નું થઈ ગયું સંક્રમણમાં કદાચ તમને તરંગ લંબાઈ પણ શોધવાનું કહે તો અહીંયા ડેલ્ટા ની જગ્યાએ તમે પણ મૂકી શકો છો ડેલ્ટા ની જગ્યાએ એચ મ્યુ પણ લખી શકો છો બરાબર તો આવી રીતના તમે તમારી રીતના લોજિક દોડાવીને આગળ વધી શકો છો આ સૂત્ર બરાબર યાદ રાખવા તમારે તો બસ આટલા સૂત્રો છે જોજો બહુ લિમિટેડ પાંચ સૂત્રો છે આ સૂત્રને બરાબર રીતે યાદ રાખો અને પ્રેક્ટિસ કરો એટલે તમારે ડાયરેક્ટ સીધું આવડી જશે આ દાખલાઓ ઈઝી નથી ટફ દાખલાઓ છે પણ આપણે એને બરાબર રીતે પ્રેક્ટિસ કરીને એને સહેલા બનાવવાના છે તો આપણે હવે એના એનસીઆરટી દાખલાઓના ચાલુ કરશું સૌથી પહેલા આપણે ઉદાહરણથી ચાલુ કરવાનું છે તો પહેલો આપણે કોયડો બે પોઈન્ટ દસ આપણે અહીંથી ચાલુ કરવાનું છે બે પોઈન્ટ દસ નો દાખલો જોઈ લો સૌથી પહેલા હાઇડ્રોજન પરમાણુ માટે હાઇડ્રોજન પરમાણુ એટલે ઝેડ ઇક્વલ ટુ વન થઈ જશે પરમાણુ ક્રમાંક એન બરાબર 5 થી એન બરાબર બે કક્ષામાં સંક્રાંતિ કરે છે ફોટોની આવૃત્તિ તમારે મ્યુ શોધવાનો છે અને તરંગ લંબાઈ એટલે કે લેમડા પણ શોધવાનો છે બે વસ્તુ ફાઇન્ડ આઉટ કરવાની થશે તો હવે તમને ખબર પડી ગઈ હશે કે આ સંક્રાંતિનો દાખલો છે તો સંક્રાંતિનું સૂત્ર આપણે હમણાં જોયેલું જ છે આપણે સૂત્ર બનાવેલું છે એ જ રીતના લખી શકીએ ડેલ્ટા ઈ બરાબર સંક્રાંતિનું સૂત્ર આપણે લખી શકીએ છીએ સ્કવેર માઇનસ વન અપોન એનએફ સ્કવેર બસ આ સૂત્રને યાદ રાખવું એટલે બધું તમારે આની અંદર આવી જશે સમજાણું હવે તમારે જોતું છે શું તમારે કાં તો લેમડા જોતો છે કાં તો મ્યુ બંને જોતા છે તો પહેલાં આપણે મ્યુને આસાનીથી શોધી શકીએ છીએ કેવી રીતે તો આ જે ડેલ્ટા ઇ છે ને એની જગ્યાએ તમે એચ મ્યુ લખી શકો કે નહીં સમજાણું તો ડેલ્ટા ઈ ની જગ્યાએ તમે એચ મ્યુ લખો જો જો આની અંદર જ હું મોડિફાઈડ કરી નાખું એટલે કે ડેલ્ટા ઇની જગ્યાએ એચ મ્યુ લખી નાખું તમારે માત્ર મ્યુ શોધવાનો છે તો ને સામેની સાઈડ લઈ જાવ તો એચ ભાઈને ઉપાડીને અહીંયા છેદમાં લખી નાખું સમજાણું આટલું થાય તો તમને મ્યુ આવૃત્તિ ડાયરેક્ટ મળી જશે કિંમતો મૂકી દો ચલો મ્યુ બરાબર સૌથી પહેલા આર એચ આર એચ એટલે કે રીડબર્ગ અચળાંક આપણને મળશે બે પોઈન્ટ અઢાર ગુણ્યા દસ માઇનસ અઢાર ઘાત સમજાણું છેદમાં એચ હવે એચ એટલે આપણને ખબર છે પ્લાન્ક અચળાંક થશે ઓકે પ્લાન્ક અચળાંક આપણે આવી જ ગયો છે છ પોઈન્ટ છસો છવ્વીસ ગુણ્યા દસ માઇનસ ચોત્રીસ ઘાત ઓકે હવે આગળની કિંમત મૂકો તો આપણને એનઆઈ અને એનએફ પણ ખબર જ છે હવે તો તો જુઓ આપણે અહીંયા કાઉસમાં આવું લખી શકીએ તો જેટલી થાય એટલી ડાયરેક્ટલી ગણતરી જવા દો કેલ્ક્યુલેટરનો યુઝ સીધી વાત છે કરવો જ પડશે આપણે ઓકે પહેલા આપણે આ બંનેનો ભાગાકાર કરી નાખીએ તો એ ભાગાકાર થશે બે પોઈન્ટ અઢાર ભાગ્યા છ પોઈન્ટ છસો છવ્વીસ એટલે કે ઝીરો રાખી શકીએ આપણે સમજાણું ઝીરો પોઈન્ટ ચલો ગુણાકારમાં 10 ની ઘાતાંકો તો જો ચોત્રીસ માઇનસ છે ઉપર જાય તો પ્લસ થાય ચોત્રીસ માઇનસ અઢાર મારે કરવી પડે તો ચોત્રીસ માઇનસ અઢાર ઘાતાંકો આવે છે પ્લસ સોળ સોળ ઘાતાંક આવશે હવે વાત કરીએ

તો ફરીથી આ બંનેનો ગુણાકાર જ કરવો પડશે કરો બંનેનો ગુણાકાર બરાબર રીતે તો ઝીરો પોઈન્ટ માઇનસમાં ઝીરો પોઈન્ટ ઝીરો સિક્સ નાઇન થ્રી બરાબર આટલો મળશે ગુણ્યા દસ ની સોળ ઘાત આ થશે આપણી આવૃત્તિ અને આવૃત્તિનો એકમ કાં તો સેકન્ડ ઇનવર્સ અથવા તો હર્ડ તરીકે લઈ શકીએ છીએ પણ વિચારો અહીંયા આવૃત્તિ માઇનસ ક્યાંથી આવી આવૃત્તિ માઇનસ ન હોય ક્યારે આ માઇનસ એટલા માટે આવેલી છે કારણ કે તમે પાંચમા માળેથી કૂદકો મારીને બીજા માળે ગયા છો ઇલેક્ટ્રોન અને આપણને ખબર છે ઇલેક્ટ્રોન જ્યારે ઉપરની કક્ષામાંથી નીચેની કક્ષામાં જાય ત્યારે ઉર્જા ઉત્સર્જિત કરે ઉર્જા ઉત્સર્જિત કરે તો ડેલ્ટા ઈ નું મૂલ્ય ઋણ થાય થિયરીમાં આવી ગયું એટલા માટે છે આવૃત્તિ ક્યારે માઇનસ ન હોય યાદ રાખજો ઊર્જા માઇનસ કે પ્લસ હોય તો આવૃત્તિ આવે ત્યારે એ માઇનસ ને ઇગ્નોર કરીને ડાયરેક્ટલી તમે પ્લસ લખી શકો છો સમજાઈ ગયું તો આવૃત્તિને માઇનસ દર્શાવવાની જરૂર નથી આ તમારો આવૃત્તિ વાળો જવાબ થઈ ગયો ઝીરો પોઈન્ટ ઝીરો છસો ત્રાણું ગુણ્યા દસ ની સોળ ઘાત હર્ડ્સ અને બરાબર ફેરવવો હોય તો ફેરવો બાકી ચાલશે ઓકે આ આપણો ફર્સ્ટ આન્સર આવ્યો ચલો આવૃત્તિની સાથે સાથે આપણે તરંગ લંબાઈ લેમડા પણ શોધવાની છે તો ફરીથી મોટો બધો દાખલો ગણવાની જરૂર નથી આપણે આવૃત્તિને જ લેમડામાં ફેરવી શકીએ મતલબ તરંગ લંબાઈ બરાબર સી અપોન મ્યુ આ તો આપણને ખબર જ છે બસ આવી રીતે કરી નાખો ફરીથી બહુ મોટો દાખલો શા માટે ગણવો તો ચલો સી એટલે કે થશે પ્રકાશનો વેગ ત્રણ ગુણ્યા દસની ની આઠ ઘાત તમને યાદ હશે મીટર પ્રતિ સેકન્ડ જો આ મીટરમાં છે તો તમારો લેમડા પણ મીટરમાં જ આવશે ઓકે ના છેદમાં આવૃત્તિ આવૃત્તિ હમણાં આપણે જે સોયધી છે એ જ લખી નાખીએ ઝીરો પોઈન્ટ ઝીરો સિક્સ નાઇન થ્રી ગુણ્યા ની સોળ ઘાત તો આ બંનેનો ભાગાકાર કરો એટલે તમને લેમડા એક મિનિટ પોઈન્ટ ઝીરો સિક્સ નાઇન થ્રી બરાબર તો આપણને મળે છે તેતાલીસ પોઈન્ટ ઓગણત્રીસ બરાબર ગુણાકારમાં વિચારો દસ ની ઘાત ઉપર આવે તો દસ ની માઇનસ ઘાત થઈ જશે દસ ની સોળ ઘાત ક્લિયર આ આપણો જવાબ અને આનો એકમ શું આવશે ભાઈ એકમ આવશે મીટર કારણ કે પેલું સી તમે મીટર પ્રતિ સેકન્ડમાં લીધેલો છે તો આ પણ મીટરમાં જ આવશે હવે રકમની અંદર તમને કઈ ચોખવટ નથી કહી કે ભાઈ નેનો મીટરમાં શોધો કે એંગસ્ટ્રોમમાં શોધો તો આપણો જવાબ ચાલે તો આવી રીતે આપણને આવૃત્તિ પણ મળી ગઈ અને તરંગ લંબાઈ લેમડા પણ મળી ગયો બંને વસ્તુ આપણી કન્ફર્મ થાય આ તો આપણો કોયડો બે જુઓ સૂત્ર યાદ હોય તો તમે બધી વસ્તુ કરી શકો છો તો તમારા માટે બહુ અગત્યની વસ્તુ છે કે આ સૂત્રોને તમે ગમે એમ કરીને પાકા કરી નાખો ઓકે દરેકે દરેક સૂત્ર તમને આ ફરજિયાત આવડવા જ જોઈએ ગણતરી પૂર્વક ઓકે પછી આપણે જેટલી પ્રેક્ટિસ કરશું એમસીક્યુ નહીં પછી તમને મજા આવતી જ જશે હજી આ જ લેવલને તમારે નીટ જેડબલઈ માં હાયર લેવલ સુધી પહોંચવાનું છે તો નેક્સ્ટ લેક્ચરમાં આ એનસીઆરટીના દાખલાઓ આપણે શરૂ રાખશું આવી જ રીતે હાલ પૂરતો આ લેક્ચર આપણે અહીંયા ફિનિશ કરીએ છીએ થેન્ક યુ આ લેક્ચર ભરવા માટે તો હવે આના પછીના લેક્ચર્સની અંદર આપણે આવા બધા એનસીઆરટીના દાખલાઓ ગણવાના છે બોહોરના નિયમને અનુરૂપ થેન્ક યુ